જેવી મહામારીમાં ગરીબ અને મધ્યમ વર્ગને ખૂબ તકલીફ પડી રહી છે, તેથી આજરોજ આવા લોકોને જીવન નિર્વાહમાં મુશ્કેલી ના પડે અને લોકોને પૂરતું જમવાનું મળી રહે તે માટે પ્રયાસ હ્યુમન ઓર્ગેનાઇઝેશનની મદદથી અનાજ અને બીજી જરૂરિયાતમંદ ચીજવસ્તુનું વિતરણ કરવામાં આવ્યું હતું. જરૂરિયાત હોય એવા એરિયામાં પ્રયાસ હ્યુમન ઓર્ગેનાઇઝેશનની ટીમ જે તે એરિયામાં સર્વે કરી અને ખાસ જે વિધવા બહેનો હોય, નિરાધાર હોય અને રોજનું લાવી રોજનું જમતા હોય એવા દરેક વિસ્તારના એરિયા વાઇઝ સર્વે કરી અને ખાસ જેમને જરૂરિયાતમંદો સુધી સેવા મળી રહે, પ્રયાસ હ્યુમન ઓર્ગેનાઇઝેશનની એક નવી ઉડાનનો પ્રયાસ છે. અત્યાર સુધી ગુજરાતના અલગ અલગ શહેરમાં આશરે 5,000થી વધારે કીટનું વિતરણ કરી રહ્યા છે અને સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં આશરે 1,800થી વધારે જેટલી કીટનું વિતરણ કર્યું છે. સાથે સાથે જરૂરિયાતમંદ લોકોને દવાની પણ સહાય કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં આ સંસ્થા દ્વારા 30,000થી વધુ ગુજરાતના અલગ અલગ સિટીના એરિયામાં જમાડ્યા છે. સુરતમાં આજ રોજ 800થી વધુ લોકોને જમાડી રહ્યા છે. જ્યાં કોઈ મદદ નહીં પહોંચી રહી હોય તે બહાર ગામથી આવતા છે. તેમનું રેશન કાર્ડ કે આધાર કાર્ડ સુરત કે બીજા શહેરમાં રહે એ દરેક જગ્યાએ પ્રયાસ હ્યુમન ઓર્ગેનાઇઝેશનની ટીમ પહોંચીને જમવાનું પણ આપી રહી છે અને જે એરિયામાં પોલીસ કર્મીઓને પાણીની સુવિધા પણ કરાવવામાં આવી રહી છે. સાથે સાથે પ્રયાસ હ્યુમન ઓર્ગેનાઇઝેશનની ટીમને સેવા માટે પરમિશન આપીને જે સેવાનો મોકો આપ્યો છે તે બદલ સરકાર, દરેક અધિકારીઓ, પોલીસના દરેક સ્ટાફના અને મદદ કરતા દરેકનો આભાર પણ માન્યો હતો. मेरा नाम सोसाइटी से सर, हमारे एनजीओ कंपनी से हमको कड़ोदरा में मिले थे और हमारी बहुत हेल्प किए. हमारी वजह से यहाँ सोसाइटी में हर किसी की हेल्प हो रही है, तो सर की बहुत मेहरबानी है. और मैं सोचता हूँ कि जो सर कर रहे हैं वो कोई आज नहीं कर रहा है, तो मतलब हर किसी को अन्नदान करना बहुत बड़ी पुण्य है. तो मैं समझता हूँ कि जो आदमी इस समय पर तकलीफ में, हर कोई तकलीफ में है, तो जो ज़रूरतमंद जिसको आदमी चाहता है, जो ज़रूरतमंद है उनको राशन दिया जा रहा है. मैं सलाम करता हूँ. नमस्कार. पी एच ओ के तरफ की जो सेवा आपवामां आवे छे ते बहुत सरस छे अने आवी सेवा तो मैं हजू अहीं सोसायटी में घनी ओछी जोई छे. तो तमे आ मने लागे छे तीजी वार आवी गया. हाँ, हूँ पहली वक्त मारा सोसायटी में जे ભાડું તો છે, જરૂરતમંદ છે તેને જે કીટ આપી છે તેર કીટ, એના બદલ હું આપનો એ વખત આપવા આવ્યા છે. આ કીટ બધા ભાડુતોને અમારા સોસાયટી આજુબાજુવાળાને કમસે કમ 100-150 કીટ અત્યાર સુધી આપેલી છે આ લોકોને. એના બાબત ધન્યવાદ. આમ બધા ખૂબ ખૂબ આભારી.